તો પીએમ મોદી એરપોર્ટ પર પહોંચ્યા અને જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ બે દિવસ ગુજરાતમાં પ્રવાસે છે અને ત્યારે 6 ચૂંટણી સભા પણ સંબોધવાના છે. ત્યારે હવે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત થઈ ચૂક્યું છે. તેમને આવકારવા માટે પણ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. ઉત્તર ગુજરાતમાં પણ તેઓ પ્રચંડ પ્રચાર કરશે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ પીએમની ચૂંટણી સભા છે. સંવાદદાતા રાજલ બારોટ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી રાજલ, પ્રધાનમંત્રીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે, શું વધારે માહિતી? આગળનો કાર્યક્રમ શું રહેશે તેમનો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે અને આજે થી લઈને 2 દિવસ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, જેઓ 6 જાહેર સભા યોજવાના છે અને વિજય વિશ્વાસ સભા છે તે યોજવાના છે. જો આજની વાત કરવામાં આવે તો આજે તેઓ ડીસામાં તેમજ હિંમતનગરમાં જે વિજય વિશ્વાસ સભા છે તે યોજવાના છે. ખાસ કરીને બનાસકાંઠા પાટણ જે લોકસભા બેઠક છે ત્યાં આગળના જે મતદારો છે તેમને આ સભા સંબોધવાના છે. જો કે ગુજરાતમાં આ 3જા તબક્કાની 7મી મેના રોજ જે મતદાન થવાનું છે એ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 70 વિધાનસભા વિસ્તારો અને જે 14 લોકસભા મત વિસ્તારો ને આવરી લેતો આ ઝંઝાવતી ચૂંટણી પ્રચાર છે, જેના શ્રી ગણેશ આજે એટલે કે 1મી મે જે ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારથી તેના જે શ્રી ગણેશ છે તેઓ કરવાના છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થઈ ગયું છે અને ન માત્ર ઉત્તર ગુજરાત પરંતુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેઓનો ઝંઝાવત જે પ્રચાર છે તે કરવાના છે. જો કે તેમના આગમનને લઈને અને જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ અહીંયા અમદાવાદ એરપોર્ટ પર ઉપસ્થિત હતા. થોડીક વાર પહેલા જ તેમનો કોન્વે આવ્યો હતો. આ સિવાય જે બીજેપીના કાર્યકર્તાઓ છે તે પણ અમદાવાદ એરપોર્ટ પર અહીંયા આગળ હાજર જોવા મળી રહ્યા છે. જો કે ચૂંટણીની આચારસંહિતા હોવાથી તેમની જે રાત્રિ રોકાણ છે તે રાજભવનમાં થવાનું છે અને ખાસ કરીને ભાજપના પ્રદેશ નેતાઓ સાથે તેઓ બેઠક તેમજ માર્ગદર્શન આપશે અને ખાસ કરીને આ જે 2 દિવસના જે 6 સભા થવાની છે તેમની જે વિજય વિશ્વાસ સભા છે તે ખાસ કરીને અલગ અલગ જે બેઠક છે લોકસભા બેઠક ઉપર તે ભારે અસર કરશે. જી જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો પીએમ મોદીનું એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે અને હવે તેઓ સીધા જ ઉત્તર ગુજરાતના પ્રચાર માટે જશે.